જૂનાગઢમાં બે મહિના પહેલા ગુમ થયેલ યુવાનનું ખૂન કરનાર આરોપીઓને બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા છે। પ્રેમ પ્રકરણમાં મામાના દીકરા યુવાનને મારી લાશ ફેંકી દીધી હતી। અવાવરુ જંગલમાં બી ડિવિઝન પોલીસે સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો હતો। કહેવાય છે કે ગુનેગારમાં ગમે તેટલો શાતિર દિમાગ કેમ ના હોય, પરંતુ કાયદાના કોયડામાં ગમે ત્યારે ફસાઈ જાય છે। અને આવું જ કંઈક બન્યું જૂનાગઢમાં। જૂનાગઢમાંથી બે મહિના પહેલા યુવાન ગુમ થયાનો બનાવ બન્યો હતો। યુવાનના પિતા મનસુખભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પોતાનો દીકરો સંજય ચૌહાણ મજૂરી કામ કરતો હતો અને વારંવાર ઘણા સમય માટે પોતાના ઘરે દૂર જતો હતો, પરંતુ આ વખતની વાત કંઈક અલગ જ હતી। બે મહિના પહેલા ગુમ થયેલા સંજય ચૌહાણનું બાઇક જૂનાગઢના ઝાંઝરડા ગામથી આગળ ધંધુસર રોડ પર આવેલ ચેકડેમ પાસેથી મળી આવતા આ બાબતની જાણ બી ડિવિઝન પોલીસને થઈ હતી। મનસુખભાઈ તથા પોલીસે ફાયર બ્રિગેડની મદદથી બાઇક ત્યાંથી કાઢી હતી। ફરિયાદી મનસુખ દેવજી ચૌહાણે પોતાના દીકરાની બાઇક હોવાનું જણાવ્યું હતું અને દીકરો સંજય બે મહિનાથી ગુમ થયાની અરજી પોલીસને કરી હતી અને બી ડિવિઝન પોલીસે મરણ જનાર સંજય મનસુખભાઈ ચૌહાણની કોલ ડિટેલનો વિગતવાર અભ્યાસ કરતા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની સૂચનાથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર એસ પટેલ અને પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી યુવકને સાથે રાખી બાયપાસ રોડ ઉપર આવેલ પુલ નજીકની ઝાડીમાં લઈ જતા જાનવર ધડ ખાઈ ગયેલ અને કોવાઈ ગયેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું અને નજીકમાંથી જીન્સ પેન્ટ ટી શર્ટ સહિતના કપડાં અને કપડામાંથી ગુમ થયેલ યુવક સંજયનું આધાર કાર્ડ, મોટરસાઇકલની ચાવી, પાકીટ સહિતની ચીજવસ્તુ મળી આવતા પોલીસ દ્વારા નરકંકાલ, કપડાં, ચીજવસ્તુ કબજે કરી પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા આજુબાજુમાં ડોગ સ્ક્વોડ તથા પોલીસ સ્ટાફ મારફતે સર્ચ પણ કરવામાં આવ્યું હતું અને મળેલ માહિતી આધારે આંકડી પૂછપરછ કરવામાં આવતા આરોપી અજીતે પોતે કરેલ ગુનો કબૂલ્યો હતો અને જણાવ્યું હતું કે સંજય ચૌહાણને દીપા નામની છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાયેલ હતો। આ વાત તેના સંબંધી ફઈના દીકરા સંજય આદિવાસી અને યુવતીના કાયદાના સંઘર્ષમાં રહેલ સગીર દીકરાને પસંદ ન હતી। પોતે સંજય આદિવાસીનો મિત્ર હોય ગુમ થયેલ યુવક સંજયને બોલાવવાની વાત કરતા બે માસ પહેલા ગુમ થયેલ યુવકને પોતે બોલાવેલ અને અજીત તથા દાહોદ ગરબાડાના મજૂરી કામે આવેલ સંજય આદિવાસી કાયદાના સંઘર્ષમાં રહેલ સગીર તથા પોતે મળી પ્લાસ્ટિકના પાઇપ તથા પથ્થર માથામાં મારી ઈજા કરી મોત નિપજાવી લાશને ત્યાં પડેલ રિક્ષામાં નાખી 2-1 કિલોમીટર સો રોડ ઉપર આવેલ પુલ પાસેની જાળીમાં નાખી દીધેલી, તેમજ મોટરસાઇકલ હેન્ડલ લોક કરેલ હોય તેને ઝાંઝરડા તળાવ પાસે નાખી દીધેલાની, તેમજ મોબાઈલ અને અન્ય કપડાં સળગાવી દીધા હોવાના કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને જૂનાગઢ બી ડિવિઝન, જૂનાગઢ એલસીબી તેમજ દાહોદ એલસીબીની મદદથી આ ખૂનના બંને આરોપીને પકડી જૂનાગઢ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મનસુખદેવસિંહ ચૌહાણ કેટલા સમય પહેલા દીકરો ગુમ થયો હતો? 2 મહિના પહેલા। પછી મોટરસાઇકલ મળ્યું, પછી મેં ગયા, અમારું મોટરસાઇકલ હતું, મેં પોલીસમાં અરજી કરી સાહેબે કેવું પૂછ્યું કાળવા ચોકમાં જઈને કે ક્યાં હતું, તો કે આવું હતું ને અમર સાહેબ ડાયરેક્ટ બરાબર એમ ક્યાંય ગયા પછી અને અમારે સાથે આવ્યા, અમને મોટરસાઇકલ અપાઈ દીધું સાહેબે। પછી પોલીસે તપાસ કરી તો હું જાણવા માંગુ, તપાસ કરી બીજે દી અને મેં તે દી અરજી કરી હતી, જે દી મોટરસાઇકલ મળ્યું તે દી મેં અરજી કરી હતી। પછી તમારા છોકરાને તપાસ કઈ રીતના કરી પોલીસે? મારે નાખ્યો એવું કઈ તપાસ કરી? હા, મારી નાખ્યો કઈ જગ્યાએ? ખામધોર રોડ ઉપર ચોકડી વટી ચોકડી 3 કિલોમીટર જેવું થાય અટકળે। શું મળ્યું ત્યાં? ત્યાં મારા છોકરાની લાશ મળી, સાહેબો લોકો હતા, મને અહીંયા લઈ ગયા 5-6 વાગ્યા સુધી। આરોપીઓને તમે ઓળખો છો? હા, આરોપીઓના નામ ખબર છે તમને? એકનું નામ આવડે અજીત કરીને છે। ઓકે, શું તમારી માંગ છે? માંગ શું છે તમારી? કડકમાં કડક સજા મળે એને, અમને ન્યાય આપવો જોઈએ સાહેબને, કંઈ ન્યાય અમને મળી જાય તો વધારે સારું રહે, એને નાના માણસ છે। શું નામ હતું તમારા દીકરાનું? સંજય કરીને। જૂનાગઢ શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ દેવસિંહભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ તેના પોતાનો દીકરો સંજય ઉંમર વર્ષ 28નો 2 માસ પહેલાં ગુમ થયેલાની જાણ તારીખ 15-4-2022ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ। આમ તો દર વખતે તેમનો દીકરો સંજય અવારનવાર કામે જવાનું કહી અને 2-3 મહિને પાછો આવતો હોય, આ વખતે તેઓએ જેથી તેઓ જાણ કરતા નથી,
પણ આ વખતે તેઓ જે મોટરસાઇકલ લઈને ગયેલા તે ઝાંઝરડા તળાવ પાસેથી મળતા તેઓને શંકા જતા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ. બી ડિવિઝન પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ આધારે જે માહિતી મળેલ એના આધારે અજીત કોળી નામના યુવાન સાથે છેલ્લે વાત થયેલ હોય, જેની પૂછપરછ કરતાં અજય કોળી તેમજ સંજય આદિવાસી તેમજ એક કાયદાના સંઘર્ષમાં રહેલ બાળક દ્વારા તેનું મોત નિપજાવવાની હકીકત બહાર આવેલ હતી. જે આધારે મનસુખભાઈ દેવસીભાઈ ચૌહાણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાવેલ છે અને હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેમેરામેન હર્ષુક પરમાર સાથે વંદરાજ ચૌહાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.